નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય છે વતનથી વિદાય થતા જેના કવિ છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને પ્રશ્ન થાય કે સોનેટ એટલે શું તો સોનેટ એક ઇટાલિયન કાવ્ય સાહિત્યનો એક પ્રકાર છે જેની અંદર ચૌદ પંક્તિઓ હોય છે કાવ્યની અને આ સોનેટ એ ઇટાલિયન કાવ્યનો એક પ્રકાર છે તો આજે આપણે જયંત પાઠકનું એક એવું જ એક સોનેટ ભણીએ છીએ એવી જ એક કાવ્ય ભણીએ છીએ વતનથી વિદાય થતાં વિદ્યાર્થી મિત્રો આપણે આપણા વતનમાં હોઈએ અને જ્યારે વતનથી દૂર થવાનું થાય ત્યારે કેવું દુઃખ થાય છે આપણાને આંસુ આવી જાય છે મન ભરાઈ જાય છે તો આવી જ એક વેદના અહીં આગળ આ સોનેટની અંદર કવિ આ લખે છે કે ઘણા વર્ષો સુધી એ પોતાના વતનમાં રહે છે પછી આ વતનમાં જ્યારે આવે છે અને પછી દૂર થવાનો સમય આવે છે વતનથી તો કહે છે કે આ વસ્તુ એ બહુ પીડા આપે છે તો આ કાવ્યમાં વતનથી દૂર થવાની જે પીડા છે એને વાચા આપવાનું કાર્ય અહીં કવિએ કર્યું છે કહે છે કે ઘણા વર્ષો સુધી જે વતનમાં રહ્યા એ ત્યાંના વતનના વન એટલે જંગલો ત્યાંના જન લોકો એટલે માણસો ખેતરો કોતરો ડુંગરો નદી સજીવ નિર્જીવ બધું જ તક કે ગામનું કૂતરું પણ અહીં લેખકને વહાલું લાગે છે અને જ્યારે હવે આ વતનને છોડવાનું છે ત્યારે એમને બધું જ યાદ આવે છે અને એમને વતનથી દૂર થવાની જે પીડા છે એ ખૂબ દુઃખ આપી રહ્યું છે અને કહે છે કે જો ઘરોમાં જે ઢોર હોય એ ઢોરને આપણે વેચી દઈએ તો આ ઢોર પણ બીજા ઘરે જવા તૈયાર થતા નથી એમ કે આ તો પશુ છે છતાં એ લોકો આટલી વેદના અનુભવે છે તો કહે છે કે આપણે તો માણસનું હૃદય છે આપણી પાસે તો તો કહે છે કે આ વસ્તુ આપણાને પણ ચાલતો નથી અને લેખકને ક્રમબદ્ધ ક્રમ બધું જ યાદ આવે છે અને અંતે પોતાની જાતને જ આશ્વાસન આપે છે કે આ બધું છોડવું તો પડશે જ જેમ પાણી વહી જાય સમય વહી જાય એમ પાછો નથી આવવાનો એ રીતે એમને પણ એવું લાગે છે કે આ વતનમાં હવે પાછું ક્યારે આવવા મળશે એમ કરી ને કહે છે કે આ વતનનો જે પ્રેમ હતો એ હું ખૂબ બધો મનમાં ભરી લઉં અને કહે છે કે એક ખૂબ સરસ રૂપક અહીં આગળ આપે છે અંતે કે જેમ બાળક રિસાઈ જાય અને એને પછી માતા એને બોલાવીને વહાલ કરતી હોય એને મનાવતી હોય એવી રીતે જાણે લેખક બાળ એક બાળ સ્વરૂપે જાણે એક લેખક અહીં કવિ શિશુ સ્વરૂપે છે અને એમને વતન એ માતા તરીકે એ વતન એમને વ્હાલ કરતું હોય એમને પાછું બોલાવતું હોય એવું લાગી રહ્યું છે તો ખૂબ જ સરસ રૂપકો દ્વારા આ સોનેટની રચના કરી છે તે પહેલાં આપણે આ સોનેટના રચયતા જયંત પાઠકજીનો આપણે પરિચય લઈએ જયંતલાલ હિંમતલાલ પાઠકનો જન્મ વીસ ઓક્ટોમ્બર ઓગણીસો વીસના રોજ ગોધરાના ગોળ ગામમાં થયો હતો તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપન તરીકેની કામગીરી કરી તેમના બહુ જ તેમણે ખૂબ બધું સાહિત્ય સર્જન કર્યું છે જેમાં મુખ્ય છે મરમર સંકેત વિસ્મય મૃગ્યા અનુનય આ બધા તેમના કવિતા સંગ્રહ છે જ્યારે ક્ષણોમાં જીવું છું એ તેમની સમગ્ર સમગ્ર કવિતાનો એક ગ્રંથ છે વંચલ એ એમની નોંધપાત્ર કથા છે અને આધુનિક કવિતા પ્રવાહ આલોક ભાવિત્રી અને કિમપી દ્રવ્યમ તેમના વિવેચન ગ્રંથો છે તેઓને પણ રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી એવોર્ડ પ્રાપ્ત થયા છે તો આજે આપણે જયંત પાઠક જેઓનો એક ખૂબ પ્રચલિત સોનેટ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ અને આ જયંત પાઠકનું નિધન તારીખ એક માર્ચ બે હજાર ત્રણના રોજ તેમનું નિધન થયું છે તો આપણે આ જયંત પાઠકની ખૂબ મહત્ત્વપૂર્ણ એક સોનેટ ભણવા જઈ રહ્યા છીએ વતનથી વિદાય થતા એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ મૂક્યા ડુંગરને નદી વતનના એક કોતર ખેતર આંખો બે રહી ભારતી વળી વળી પાછી બીડ્યું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડ્યું ઘણ એટલે શું કહે છે અહીંયા આંગાળી જયંત પાઠકજી કવિ શું કહે છે કે વતનમાં વર્ષો સુધી રહ્યા અને વતન પાછેથી હવે દૂર થવાનો એક સમય આવી ગયો છે કદાચ વ્યવસાય અર્થે મજબૂરીમાં વતન છોડવું પડ્યું છે આપણે પણ કદાચ પોતાના વતનો જઈએ છીએ ત્યાં આગળ આપણને ખૂબ વહાલ પ્રેમ મળે છે આપણો આનંદ કંઈક ઓર હોય છે જ્યાં આપણું બચપન ગુજર્યું હોય છે જ્યારે ત્યાંથી એ વતન તરફથી આપણે વિદાય લઈએ છીએ ત્યારે આપણાને પણ ખૂબ દુઃખ થાય છે હૃદય ભરાઈ આવે છે આંખો ભરાઈ જાય છે રડું રડું થઈ જવાય છે ત્યારે અહીંયા આગળ કવિએ પોતાની વેદનાને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું એ મૂક્યું વન એ મુક્યાજન જન એટલે કે છે કે જે વતન હતું એ વતન હવે છોડીને દૂર જઈ રહ્યું છું ત્યારે એમ કહે છે કે વતનના વન એટલે જંગલો હવે હું મૂકી રહ્યો છું એટલે ત્યાંથી દૂર જઈ રહ્યો છું ને એ મુક્યાજન જન એટલે કે વતનના જે લોકો હતા આડોશી પાડોશી ભાઈ ભાંડુઓ પોતાના વડીલો સગાવાલા બધા જ લોકોને હું છોડીને હવે જઈ રહ્યો છું અને એમને ખૂબ સરસ પ્રયોજન કર્યું છે શબ્દોનો એ મૂક્યા જન એટલે કે છે કે આ જાન એટલે માણસોને પણ મૂકીને હું એમનાથી દૂર જઈ રહ્યો છું ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ એટલે એમ કે આ આટલા વર્ષો મળ્યા પરંતુ હવે એક ક્ષણ આવી છે કે જે એમનાથી હવે મારે દૂર થવું છે મૂક્યા ડુંગરને નદી વતનના એક કોતર અને કહે છે કે આટ આટલા વર્ષો સુધી ત્યાં રહ્યા હવે આ ગામ આ વતનના ડુંગરો અને નદી કોતરો પણ હવે મારે છોડવા પડે છે અને ખેતર પણ છોડવા પડે છે અને આ બધું જ છોડતી વખતે આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર અને જ્યારે બધાને મળી લીધા પછી સજીવ નિર્જીવ બધાને મળીને આવે છે આ કવિ અને પછી કહે છે કે હવે હિંમત કરી ને ઘરને તાળો મારે છે અને તાળો મારી અને એનાથી વિદાય થવાનો પ્રયત્ન કરે છે ત્યારે થોડેક દૂર જતાં કહે છે કે આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર એટલે કહે છે કે વદન વતનથી દૂર થતાં એ આંખો એ પાછો વાળી વાળીને ભાળતી રહે છે એટલે જોતી રહે છે અને કઈ જગ્યાએ એમની નજરથી થાય છે તો કે છે કે જે ઘર બીડ્યું છે એટલે જે ઘરને હવે તાળું મારી દીધું છે હવે એ ઘર તરફ પાછી દ્રષ્ટિ એમની જઈ રહી છે કે ના હું આ વતનથી દૂર થવું નથી અને વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર અને લે કવિના અહીંયા આગળ જે ઢોર હતા એ પણ વેચાઈ ગયા છે અને કહે છે કે ઢોર વેચાઈ ગયા હોય પરંતુ એ લોકો પણ પોતાનો જે વાડો હોય જે પોતાનું ઘણ હોય એને છોડતા નથી તેમ કે જો પશુ લોકોને આવી હાલત થતી હોય તેમ કે આપણે તો મનુષ્ય છે તો કે એ વસ્તુ કઈ રીતે ચાલે એટલે કહે છે કે છોડેલું ઘણ અને વેચાઈ ગયેલા ઢોર આ કોટારથી બાંધવા વ્યાકુળ હોય છે એવી રીતે આ કવિને પણ એમ થાય છે કે હું પાછો વતનમાં આવી જાઉં પરંતુ મજબૂરીમાં એમને આ વતનથી વિદાય થવું પડે છે અને એનું બહુ દુઃખ થઈ રહ્યું છે કેળી આગળ જાય પાય અવળા કેમે કરવી પડે આંખો જાય ભરાય ત્યાં વાટતરુની કાંટાળી ડાળી નડે હયું ઉજળાય રક્ત ટસ્યા ફૂટે પીમેથી જમે અને આગે વેકોરની નદીની હજી આંગળીઓ રમે અને જે કાવ્ય પંક્તિની અંદર કવિ કહે છે કે કેળી આગળ જાય વતનની જે કાચો રસ્તો છે પોતાના ગામમાં એને કહેવાય છે રસ્તાને કાચા રસ્તાને કહે છે કેળી એટલે કહે છે કે કેળી આગળ જાય છે અને કહે છે પાય અવળા એટલે વતનથી દૂર થતી વખતે જ્યારે આ કવિ પગલાં ભરી રહ્યા છે ત્યારે કહે છે કે રસ્તો તો મારી સામે જ છે આગળ છે દૂર સુધી જાય છે પરંતુ કહે છે કે પાય અવળા એટલે એમના પગલાં એ આગળ માંડવા તૈયાર થતા નથી અને એમના પગલાં પાછળ પડતા હોય એવું લાગે કે ના પાછા વતન તરફ જતા રહીએ એટલે આગળ એક પણ ડગલું ભરી શકતા નથી એમને વતનની બહુ જ યાદ આવી રહી છે અને કહે છે કે પાય અવળા કેમે કરી ઉપડે એટલે કે વતનથી દૂર થતા હવે પગલાં ઉપડતા નથી આંખો જાય ભરાઈ અને એમની આ વતનથી દૂર થતાં આ કવિની આંખો પણ ભીંજાઈ જાય છે અને કહે છે વાટ તરુની કાંટાળી ડાળી નડે અને જ્યારે રસ્તામાં જુએ છે તો જ્યારે તરુ તરું એટલે વૃક્ષો વૃક્ષોની ડાળીઓ પણ જાણે આડી થઈ ને લેખકને રો રોકતી હોય એવું લાગી રહ્યું છે કે ના તમે અહીંથી દૂર અમારાથી દૂર ન જાઓ એમ વૃક્ષોની ડાળીઓ બે હાથથી જાણે પોતાનો રસ્તો રોકતી હોય કે તમે અહીંથી વિદાય ન થાવ અહીંથી દૂર ન થાઓ એમ કરીને લે કવિને રોકતી હોય એવું લાગે છે હયું ઉજરડાએ રક્ત ટસ્યા ફૂટે પીમેથી જમે અને શું કહે છે કે જાણે લોહીના ટસ્યા ફૂટ્યા હોય એમાંથી જેમ લોહી જડતું હોય એવી રીતે આ હૈયામાંથી આજે રોક રક્ત એટલે લોહી વહી રહ્યું હોય એવું લાગી રહ્યું છે એટલે આ જે કવિનું હૃદય છે એમાંથી જાણે રક્ત વહે જતું હોય અને જેમ દુઃખ થતું હોય એવું દુઃખ આજે આ કવિને થઈ રહ્યું છે વતનથી દૂર થતી વખતે અને આગળ કહે છે કે આગે વેકોરની નદીની હજી આ આંગળીઓ રમે અને કહે છે કે નદ નદી જે છે એનો જે ઘાટ છે એનો કિનારો છે ત્યાં આગળ આગે વેકુરથી વેકુર એટલે નદીનો રેતીનો ભાગ તો એમ કહે છે કે આ નદીની કિનારે ઘાટ પર જે રેતીની અંદર રમ્યા હતા લેખક આ કવિ તો કહે છે કે આ કવિને જાણે હજી એ આ આંગળીઓ રમતી હોય એવું લાગી રહ્યું છે એટલે કે છે કે હજી તો હું આ નદી કાંઠે ખૂબ રમતો હતો અને આજે એનાથી મારે દૂર થવાનું છે એટલે કવિને પાછી એમનો ભૂતકાળ યાદ આવે છે અને પાછું કહે છે આગે વેકોરથી નદીની હજી એ આંગળીઓ રમે એટલે કે છે કારણ નદીની રેતીમાં આંગળીઓ રમતી હોય એ દ્રશ્ય આજે જોવાઈ રહ્યું છે ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવા શક્ય વહવું પાણી લોછો નેણના અને પોતાની જાતને જ આશ્વાસન આપી રહ્યા છે કહે છે કે આ વતનમાં તો રહ્યા પરંતુ હવે મજબૂરીમાં વતનથી દૂર થઈ રહ્યું છે ત્યારે પોતાની જાતને આશ્વાસન આપીને કહી રહ્યા છે કે ચાલો જીવ જવાનું આગળ એટલે એમ કે ગમે તેમ મારે વતન તો હવે છોડવું પડશે બહુ દુઃખ સાથે છોડી રહ્યા છે અને કહે છે કે નહીં આ કાળના વહેણમાં એટલે કહે છે કે હવે આપણે આ વતન છોડવું પડશે અને પાછા ઉપરવાસ શક્ય વહેવું કહે છે કે પાછો આ સમય પાછો આવવાનો નથી એવી રીતે ફરી પાછા ઉપરવાસ જવાનો છે અને કહે છે પાણી લુછો નેણના પાણી લુછો નેણના નેણ એટલે નયન આંખો અને કહે છે કે આંખનું પાણી એટલે આંસુ હવે લૂસી નાખો ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે સા વેઠિયા ચાલવું અને કહે છે કે જેમ વેઠિયાઓ હોય એટલે હંમેશા એ લોકો વેઠ ઉતારતા હોય છે એટલે વગર મહેનત એટલે ખૂબ મહેનત કરતા હોય છે પરંતુ એના વળતરમાં એમને કશું જ મળતું નથી એટલે મફતમાં જે લોકો કામ કરતા હોય છે અને એ લોકો પોતાના માથા પર હંમેશા ઘાસનો કે લાકડાનો ભારો લઈ અને વગર પૂછે પણ કામ કરીએ રાખતા હોય છે તેવી રીતે આ કવિને એવું લાગે છે કે મારે પણ હવે કોઈને પૂછ્યા વગર હવે આ વતનથી દુઃખ જે દૂર થવાનું જે દુઃખ છે એને ભૂલી ને ચૂપચાપ મારે પણ આ વેઠિયાઓની જેમ ચાલ્યા કરવું પડશે સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું અને કવિ બધાને મળી લે છે પોતાના મિત્રોને વડીલોને આડોશી પાડોશી બધાને મળી લીધા પછી કહે છે કે હવે વતનથી વિદાય થાય છે ત્યારે એમની સાથે એક શ્વાન ચાલે છે એટલે કૂતરો પણ સાથે આવે છે પરંતુ એમ કહે છે એ પણ ક્યાં સુધી આવશે પૂરી થતાં હદ હવે એને પાછા જવું અને કહે છે કે ગામની ભાગોળ આવી જાય હદ આવી જાય એટલે એ પણ પાછો વળી જશે એટલે કહે છે કે એ વતનથી દૂર થયાનું જે દુઃખ છે એ આ કવિને સાલી શકતો નથી અને અંતિમ બે પંક્તિઓમાં લેખકે ખૂબ સરસ પ્રયોજન કર્યું છે કે આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી અને કહે છે કે જ્યારે આ કવિ વતનને છોડીને જઈ રહ્યા છે ત્યારે બધાને મળી ને પાછા દૂર દૂર એ કાચી કેડી ઉપર રસ્તા ઉપર ચાલીએ જાય છે પરંતુ આ કવિના પગ માંડાતા નથી એટલે વતનથી દૂર જવું એમને ગમતું નથી પરંતુ દુઃખ સાથે ચાલે છે ત્યારે વળી વળીને પાછા વતન તરફ પોતાના ગામ તરફ જોઈ રહ્યા છે ત્યારે કહે છે કે આગ આગે ખેતર જોવું એટલે એમ કે આગેથી એટલે દૂરથી એ ખેતર જોઉં છું તો કવિને અહીંયા આગળ એવું લાગે છે એવી ભ્રમણા થઈ રહી છે કે જાણે ખેતર બે કર કરી ઊંચા મને વારતી કર કર એટલે હાથ અને એ ખેતર જાણે બે હાથ ઊંચા કરી ને મને વારતી હોય એટલે મને રોકતા હોય એવું લાગી રહ્યું છે અહીંયા આગળ ખેતરની અંદર સજીવારો પણ અલંકારનો પ્રયોગ કર્યો છે ખેતર આમ તો નિર્જીવ વસ્તુ કહેવાય પરંતુ કહે છે કે આ વતનથી દૂર થતી વખતે ખૂબ લાગણી ખૂબ દુઃખ થઈ રહ્યું છે એટલે જાણે ખેતરને અહીં સજીવ સ્વરૂપ આપ્યું છે જાણે બેનને ખેતર પોતાના બે કર એટલે હાથ ઊંચા કરીને મને વારતી એટલે કવિને જાણે રોકતા હોય એવું લાગી રહ્યું છે એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બાહ હતી અને જાણે કોઈ બાળક રિસાઈ ગયું હોય એને માં કેવી વહાલ કરીને એને મનાવતી હોય છે તો કે છે કે કવિને પણ પોતે એક શિશુ હોય એક બાળક હોય રિસાઈ ગયેલો શિશુ એમનાથી દૂર જતો હોય એટલે વતનથી દૂર જઈ રહ્યા છે ત્યારે કહે છે કે રિસાળ શિશુને બોલાવતી બા હતી એટલે અહીં આગળ કવિ જાણે રિસાઈ ગયા હોય એક નાના બાળકની જેમ એવી રીતે આ વતનથી દૂર થઈ રહ્યા છે અને એમને આ વતન એટલું બધું યાદ આવે છે કે રિસાળ શિશુને બોલાવતી બા હતી તો બા એ વતન છે આપણી માતૃભૂમિ છે એટલે એને બાનું પ્રયોજન આપ્યું છે અને લેખક માટે અહીં શિશુનું પ્રયોજન આપ્યું છે કે જેમ બાળક રીસાઈ જાય અને માથે દૂર ભાગતો હોય પરંતુ મા એને મનાવવા પાછળ દોડતી હોય છે તો કવિને પણ એવું લાગે છે કે પોતે રીસાઈ ગયેલા બાળકની જેમ દૂર જ જઈ રહ્યા છે પરંતુ આ વતન એ એમની માતૃભૂમિ છે એમની બા છે એ એમને બોલાવી રહ્યા છે એટલે વતનથી વિદાય થતા જે કવિનું દુઃખ હતું એને આ સોનેટની અંદર વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે તો વતનથી વિદાય થતા આ જે સોનેટ હતું અહીંયા પૂર્ણ થાય છે જયંત પાઠક રચિત આ સોનેટ વતનથી વિદાય થતાં એ અંતરિક્ષ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે અસ્તુ